વિદ્યાર્થી મિત્રો કેમ છો? મજામાં ફ્રેન્ડ્સ, અને આગળના વિડિયોમાં આપણે શું શીખ્યા? કોઈ કહેશો કોઈને યાદ છે? ઓકે, વેરી ગુડ. શું શીખ્યા? ટેબલ્સ પરથી ફ્રેન્ડ્સ કમ્પ્લીટ કરો, એન્ડ બીજું ફ્રેન્ડ્સ મલ્ટીપ્લિકેશન, એડિશન, સબટ્રેક્શન એન્ડ ડિવિઝન, બરાબર છે? એના ઉપરથી આપણે શું કર્યું? બ્લેન્ક્સ કમ્પ્લીટ કરી હતી. કયો સિમ્બોલ મૂકીને આપણે બ્લેન્ક્સ કમ્પ્લીટ કરી શકીએ એ શીખી ગયા, બરાબર? ચલો તો આજે આપણે શું શીખવાનું છે જોઈએ. જુઓ શું છે પુનરાવૃત્તિ, એડિશન અને મલ્ટીપ્લિકેશન સ્વરૂપે દર્શાવો. એટલે કે શું કરવાનું છે? પુનરાવર્તિ સરવાળો, બરાબર? પુનરાવર્તિ સરવાળો, ગુણાકાર એ પુનરાવર્તિ સરવાળો છે. એને આપણે શું કરવાનું? એડિશન એન્ડ મલ્ટીપ્લિકેશન સ્વરૂપે દર્શાવવાનું છે, બરાબર છે? જુઓ કે આ પિક્ચર શેનું છે, કોઈ કહેશો મને? હા, શેનું પિક્ચર છે? કારનું, બરાબર છે? તો ટોટલ કેટલી કાર છે? કાઉન્ટ કરો, કેટલી કાર છે ટોટલ? જુઓ કાઉન્ટ કરો કેટલી થાય. ઓકે, 12 કાર, બરાબર છે? એન્ડ ફ્રેન્ડ્સ કેટલી લાઈન છે? કેટલી લાઈન છે? ફર્સ્ટ, સેકન્ડ એન્ડ થર્ડ, 3 લાઈન છે, બરાબર છે? ફર્સ્ટ લાઈનમાં 4 કાર, સેકન્ડ લાઈનમાં 4 કાર એન્ડ થર્ડ લાઈનમાં 4 કાર, બરાબર છે? આ રીતે ટોટલ 12 કાર્સ આપણી પાસે થઈ. આ પિક્ચરમાં ટોટલ 12 કાર્સ છે. તો હવે આપણે આને શું કરીશું? પુનરાવર્તિ એડિશન સ્વરૂપે લખીશું, બરાબર છે? જુઓ શું છે એડિશન સ્વરૂપે આપણે લખીએ. તો જુઓ ફર્સ્ટ રોમાં કેટલી કાર છે જોઈ શકો છો તમે, 4 પ્લસ. સેકન્ડ રોમાં જુઓ 4, એન્ડ થર્ડ રોમાં કેટલી થાય? 4, બરાબર છે? તો જુઓ 4 પ્લસ 4 પ્લસ 4 ટોટલ કેટલા થશે બોલો? કેટલા થાય વિદ્યાર્થી મિત્રો? 12, બરાબર છે? અને આપણી પાસે કાર પણ કેટલી થાય? ટોટલ કાર 12, બરાબર છે? 12 થાય ને, તમે પિક્ચરમાં ગણી શકો છો. 4 તાલી 12, અથવા 4 વત્તા 4 વત્તા 4, બરાબર છે? ટોટલ 12 કાર આપણી પાસે છે. ચલો આ તો જોયું આપણે એડિશન, બરાબર છે? હવે આપણે જોઈશું મલ્ટીપ્લિકેશન, એટલે કે ગુણાકાર સ્વરૂપે, બરાબર? તો જુઓ મલ્ટીપ્લિકેશન સ્વરૂપે, હવે જો ટોટલ 12 કાર છે, 12 કાર છે એન્ડ 3 લાઈન છે. 1 લાઈન ની અંદર 4 કાર, સેકન્ડ લાઈનમાં 4 કાર એન્ડ 3 લાઈનમાં 4 કાર. તો આપણી પાસે ટોટલ કાર કેટલી થાય? 12, બરાબર છે? 1 લાઈનમાં કેટલી છે? 4. એવી કેટલી લાઈન છે? 3 લાઈન, બરાબર છે? 4 કાર 3 લાઈનમાં, બરાબર છે? 4 3 12 થયું. જુઓ 4 3 12, એક લાઈનમાં 4 કાર છે, એવી 3 લાઈન છે. 4 3 12, તો આપણી પાસે થઈ ગઈ ટોટલ કાર 12, બરાબર? તો આ રીતે તમે પિક્ચરના આધારે પણ પુનરાવર્તિ એડિશન એન્ડ મલ્ટીપ્લિકેશન કરી શકો છો. જુઓ આ તો થયું એક એક્ઝામ્પલ, હજુ તમને નીચે બીજું એક્ઝામ્પલ બતાવે, બરાબર છે? એટલે તમને જલ્દી આઈડિયા આવી જશે. ચલો તો જોઈએ નેક્સ્ટ એક્ઝામ્પલ. જુઓ સેકન્ડ એક્ઝામ્પલ શું છે. સેકન્ડ એક્ઝામ્પલ શેનો પિક્ચર છે બોલો? હા, શેનો છે? એપલ્સનો. તમને બધાને એપલ ભાવે ને, અને અત્યારે તો કેટલી સરસ વિન્ટર છે, અને વિન્ટરમાં તો બહુ સરસ મીઠા એપલ મળે, બરાબર? ઓકે, તો બધાને એપલ ભાવે છે, મને પણ બહુ જ ભાવે. ચલો જોઈએ, તો એપલનું ચિત્ર છે. કાઉન્ટ કરો આ પિક્ચરમાં કેટલા એપલ છે. ચલો જુઓ કેટલા એપલ છે બોલો ફ્રેન્ડ્સ, ટોટલ કાઉન્ટ કર્યા કરો. હા, કેટલા છે ટોટલ? 24 એપલ્સ, બરાબર છે? હવે ફર્સ્ટ રો, સેકન્ડ રો,
રો છે, ચાર લાઈન છે, બરાબર છે. એમાં ફર્સ્ટ લાઈન ની અંદર કેટલા એપલ છે? 6 એપલ. સેકન્ડ માં 6, થર્ડ માં 6 એન્ડ ફોર્થ માં 6. તો આ રીતે આપણી પાસે આ પિક્ચર ની અંદર ટોટલ 24 એપલ્સ છે, બરાબર છે. હવે એને આપણે એડિશન સ્વરૂપે જોઈએ. ચલો તો જુઓ, ટોટલ કેટલા એપલ છે? 24, બરાબર છે. કેટલા છે ફર્સ્ટ રોમાં? 6. સેકન્ડ રોમાં 6. થર્ડ રોમાં 6 એન્ડ ફોર્થમાં 6. હવે તમે એડિશન કરી શકો છો. કેટલા થાય? 6 + 6 = 12 + 6 = 18 + 6 = 24. તો ટોટલ 24 એપલ્સ થાય. 24 એપલ્સ થાય ને, બરાબર છે. 6 + 6 + 6 + 6, બરાબર છે. તો ટોટલ થયા 24 એપલ્સ. આ જોયું આપણે એડિશન. હવે જોઈએ આપણે મલ્ટીપ્લિકેશન. જુઓ તો મલ્ટીપ્લિકેશન, મલ્ટીપ્લિકેશન સ્વરૂપે જોઈશું. ફર્સ્ટ રો માં કેટલા એપલ છે? 6. તો 6 એપલ્સ, બરાબર છે. એવી કેટલી રો છે? તો ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ એન્ડ ફોર્થ, ટોટલ 4 રો છે, 4 લાઈન છે. તો 6 × 4 લાઈન, 6 એપલ્સ. એવી કેટલી લાઈન છે? ટોટલ 4 લાઈન. તો 6 × 4 = 24 થઈ ગયા. તો આપણી પાસે આવી ગયા ટોટલ એપલ્સ 24. આ થયું આપણું મલ્ટીપ્લિકેશન સ્વરૂપ એન્ડ આ થયું આપણું એડિશનનું સ્વરૂપ. શું પુનરાવર્તિ એડિશન અને મલ્ટીપ્લિકેશન સ્વરૂપે આપણે પિક્ચર પરથી સમજ્યા. ચલો આગળ જોઈએ. ચલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈશું મેચ ધ ફોલોઈંગ, જોડતા જોડો, બરાબર છે. મેચ ધ ફોલોઈંગ, જોડતા જોડો. હવે આપણને બધાને ટેબલ્સ આવડે છે, બરાબર આવડે છે ને? ઓકે, એના પરથી આપણે શું કરવાનું છે? મેચિંગ કરવાનું છે, જોડકા જોડવાના છે, બરાબર છે. જોઈએ તો અહીંયા એવું છે એ બી એન્ડ સી, બરાબર. અને વચ્ચે બી ની જે કોલમ છે ત્યાં શું છે? આન્સર છે. હવે જો અહીંયા તમને શું આપ્યું છે? 4 9 7, બરાબર છે. 4 9 7, તો તમને 4 નો ટેબલ્સ આવડવો જોઈએ, બરાબર. 4 9 7 કેટલા થશે બોલો? તો જે આન્સર આવશે એ અહીંયા બીની કોલમમાં આપણે જોડવાનો રહેશે, મેચ કરવાનો રહેશે. એ જ રીતે સી ની કોલમમાં. તો 10 4 7 કેટલા થાય ફ્રેન્ડ્સ એ તમારે શોધવાનું હોય એન્ડ અહીંયા બીની કોલમ સાથે જ મેચ કરવાનું રહેશે. ચલો તો આપણે કરીએ મેચિંગ, બરાબર. જુઓ 4 9 7 કેટલા થાય? 36, બરાબર છે. 6 4 7 કેટલા થશે? 24. 8 5 7 40. 6 2 7 કેટલા થાય? 6 2 7 12. ત્યારબાદ 4 4 7 કેટલા થશે? 4 4 7 16. તો ક્યાં છે 16? આ નહીં. ચલો 10 2 7 કેટલા થશે વિદ્યાર્થી મિત્રો? 20. તો 20 સાથે મેચ કરો એન્ડ 6 5 7 30. આ રહ્યું 30, તો 30 સાથે મેચ કરવાનું. હવે જુઓ એ અને બી ની કોલમ આપણે મેચ કરી, બરાબર છે. હવે આવશે સી ની કોલમ. એ જ રીતે સી ની કોલમમાં આપણે ટેબલ્સ ખોલશું અને અહીંયા બી સાથે મેચિંગ કરશું. ચલો 10 4 7 કેટલા થાય? 40. તો 40 ક્યાં છે શોધો? આ રીતે. તો એને 40 સાથે જોઈન કરો. ચલો 4 5 7 કેટલા થશે? 4 5 7 20, બરાબર છે. તો 20 સાથે જોડો. ચલો 6 6 36, બરાબર છે. ક્યાં છે 36? આ રહ્યા. 3 4 12, તો 12 ક્યાં છે? આ રહ્યા. ચલો 8 3 20, 4 8 3 8 8
10 3 30 ओके 30 क्या है तो जो आ रहा है 30 से मैचिंग करो एंड 8 2 16 तो 16 क्या है यहां ऊपर तो ये 16 साथ मैच करवाना रहेगा बराबर है तो आ रीते तुमने मैच द फॉलोइंग एग्जाम में पूछा है तो હવે આવો આવડે ને બરાબર છે એકદમ ઈઝી છે ચલો આગળ જોઈએ કમ્પ્લીટ ધ બ્લેન્ક્સ ખાલી જગ્યા પૂરો બરાબર છે જુઓ ફર્સ્ટ નંબર 3 4 12 બરાબર છે 3 4 12 3 6 12 2 ના ટેબલમાં 12 ક્યારે આવશે વિદ્યાર્થી મિત્રો બોલો 2 ના ટેબલમાં 12 ક્યારે આવશે हां 2 6 12 બરાબર છે તો જો 3 4 12 થશે અને 2 6 પણ કેટલા થશે 12 ચલો સેકન્ડ નંબર 4 4 16 બરાબર છે તો હવે 8 ના ટેબલમાં 16 ક્યારે આવશે વિચારો કેટલી ક્યારે આવે તો કે 8 2 16 બરાબર છે ને ચલો ખાલી જગ્યા 8 4 24 બરાબર છે 4 ના ટેબલ્સ ની અંદર 24 ક્યારે આવશે ફ્રેન્ડ્સ ઓકે 4 6 24 બરાબર છે તો અહીંયા તમે જોઈ શકો છો 3 8 24 આપણને આન્સર આપી દીધો છે બરાબર છે હવે જુઓ અહીંયા બ્લેન્ક્સ ઇનટુ 9 9 બરાબર છે તો શું આવશે અહીંયા બ્લેન્ક્સ માં બોલો 9 બરાબર છે 1 નવા 9 હને અહીંયા જુઓ 3 ઇનટુ ખાલી જગ્યા ને 9 તો 3 ને ડબલ્સ માં 9 ક્યારે આવશે 3 3 9 બરાબર 3 તારી 9 ચલો લાસ્ટ આ લાસ્ટ નંબર ની ખાલી જગ્યા તમારે h ડબલ્યુ કરવાની છે બરાબર તમને આવડે હવે આ ખાલી જગ્યા કરતા આ બ્લેન્ક્સ કરતા આવડે ને ફ્રેન્ડ્સ ઓકે તો અહીં